नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखिए अत्यार सुधीना मुख्य समाचारों पर। आजे आनंदी बेन ना प्रधान मंडल नु प्रथम विस्तरण, बे कैबिनेट अने बे राज्य कक्षा ना मंत्रियों नो थयो समावेश। विश्व सीओपीडी दिवसे सिप्ला द्वारा जागृति अभियान हाथ धरायो। आईआईएलडी द्वारा गुजरात ना उद्योग साहसिकों माटे स्पीड फॉर यू लर्निंग मॉडल नो प्रारंभ। गुजरात नी आर्थिक अने औद्योगिक तामा व्यापारी महामंडलो महत्वपूर्ण फाळो, कयुं राज्यपाले। મહેસાણા નજીક આવેલા સાંધલ ગામ પાસે આવેલા ઓએમસીના કુવામાં ગેસ ગળતર। આજે ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ થયું છે, જેમાં બે કેબિનેટ અને બે રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેનો આજે અંત આવ્યો છે। રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં મહામહિમ રાજ્યપાલ કોહલીએ બે કેબિનેટ અને બે રાજ્ય કક્ષાના મંત્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા, જેમાં સૌપ્રથમ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે મંગુભાઈ પટેલે શપથ લીધા હતા, જ્યારે તાજેતરમાં જ રાજકોટમાંથી ચૂંટાયેલા વિજય રૂપાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સૌપ્રથમ કોળી સમાજના ધારદાર નેતા અને પૂર્વ મંત્રી એવા પુરુષોત્તમ સોલંકીએ શપથ લીધા હતા, જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જસાભાઈ બારડે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા। આમ આ ટૂંકા શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી આનંદીબેન સહિત રાજ્યના પ્રધાનમંડળના સભ્યો, ધારાસભ્યો, શુભેચ્છકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ મંત્રીમંડળના વિસ્તરણની સાથે જ બીજા અનેક ધારાસભ્યોને મંત્રી તરીકેનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તે ચર્ચાનો હાલ પૂરતો અંત આવ્યો છે। આ મંત્રીમંડળના વિસ્તરણમાં જ્ઞાતિ તેમજ કદ્દાવર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। બપોરે બે કલાકે કેબિનેટની બેઠક રાખવામાં આવી છે, જેમાં ખાતાની ફાળવણી કરવામાં આવનાર છે। હવે બાકી રહી ગયેલા ઉચ્ચ નેતાઓને બોર્ડ નિગમમાં સમાવેશ કરવામાં આવશે તેવી આશાઓ સેવાઈ રહી છે। દુનિયાના અત્યંત સામાન્ય ફેફસાના રોગમાંથી એકનો બોજ ઓછો કરવા માટે સ્પાઇરોમેટ્રિક અને માઇક્રો સ્પાઇરોમેટ્રિક સરળ અને દર્દહીન શ્વાસોશ્વાસ પરીક્ષણ છે એવું નિષ્ણાતો માને છે। ક્રોનિક ઓબ્જેક્ટિવ પ્લોરોમરી રોગ એ દુનિયામાં દર વર્ષે 30 લાખથી વધુ લોકોના મોત નિપજાવવા સાથે મૃત્યુનું ચોથું અવ્વલ કારણ છે। ભારતમાં આશરે 3 કરોડ લોકો સીઓપીડી થી પીડાતા હોવાનો અંદાજ છે। દર વર્ષે તેમાંથી 5 લાખ લોકો મૃત્યુ પામે છે। વિશ્વ સીઓપીડી દિવસ 19 નવેમ્બરે યોજાય છે, ત્યારે આ વખતની થીમ હજુ પણ મોડું થયું નથી। તમારા ડોક્ટરને સ્પાઇરોમેટ્રિક અને માઇક્રો સ્પાઇરોમેટ્રિકના નામે સરળ શ્વાસોશ્વાસનું પરીક્ષણ કરાવવા માટે પૂછો એવી રખાય છે। રોગના નિદાનમાં આ પરીક્ષણના મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। ગ્લોબલ ઇન્વેસ્ટિગેશન ફોર ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ લંગ્સ ડિઝીઝ દ્વારા તૈયાર કરાયેલી માહિતી સહિતની ઘણી બધી આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓર્થોપેડિક માર્ગદર્શિકા સ્પાઇરોમેટ્રિક સીઓપીડી નિદાન માટે ગોલ્ડન સ્ટાર તરીકે જાણવામાં આવે છે। અમદાવાદમાં આશરે 85 લાખ લોકોની વસ્તી છે, જેમાં 20% પુખ્ત વયના ધૂમ્રપાન, પ્રદૂષણ અને ઘણા બધા અન્ય પરિબળોને કારણે સીઓપી કોમોર્બિડ ડિસીઝ સીઓપીડીથી પીડાઈ રહ્યા છે। આ અવસરની સ્મૃતિમાં અમદાવાદની અગ્રણી ફાર્મા કંપની સિપ્લાના સહયોગ થી વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સિપ્લા દ્વારા ખાસ અભિયાનને સહયોગ પણ આપવામાં આવ્યો છે, જેમાં લોકોને આ જાગૃતિ માટે વિશેષ કહેવામાં આવશે અને તે માટેની એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે। સીઓપીડી માટેનું જોખમ હોય તેવા લોકોએ રોગ માટે સ્પાઇરોમેટ્રોસિક પરીક્ષણ અચૂક કરાવવું જોઈએ એમ ડોક્ટર નરેન્દ્ર રાવલ અને ડોક્ટર નિતેશ શાહ જણાવે છે।
સીઓપીડી ને આ બ્રીથલી ક્લિનિક શું છે? સીઓપીડી એટલે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ, જેનું ગુજરાતીમાં શ્વાસનળીનું સદંતર સાંકડા થવું. એ થવાના કારણોમાં મુખ્ય ધૂમ્રપાન છે, પછી ગ્રામ્ય વિસ્તારોમાં ને આપણી રોડ ઉપર ઉડતી ડસ્ટ છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં બહેનો જે કોલસા છાણા લાકડાથી કામ કરે, રસોઈ કરે છે, એ પણ એમાં આવી જાય છે. આ બધી ધૂણી ધોવાણી ફેફસામાં જાય છે, ફેફસાની નળી સાંકડી થાય છે, સોજો આવે છે, જેના હિસાબે દર્દીને ખાંસીને શ્વાસ ચડે. એ આને છે ને મેં કીધું કે બ્રિધોમીટરથી અથવા લંગ ફંક્શન ટેસ્ટથી ખ્યાલ આવી જાય કે કેટલું એ છે રોગ છે, અને એના ઉપરથી અમે દવા કરીએ છીએ. સિપ્લાનું જે આ બ્રીથલી કેમ્પેઇન છે, તમે નેટ ઉપર સર્ચ કરશો તો આપણને પણ મળશે, ને આપણા બધા જે દર્શકો જે જોઈ રહ્યા છે એમને પણ આપણે કહીએ કે એ પણ છે ને બ્રીથલી છે ને કે એ નેટ ઉપર જોઈ શકે છે, કે જેના હિસાબે શું થાય છે એ પ્રોપર માહિતી મળે. સીઓપીડી ને અસ્થમા શું છે એની પૂરી માહિતી છે, લક્ષણો કયા કયા છે, કેવી રીતે એની સારવાર લેવી, સારવાર કેટલા સમય સુધી લેવી, એ બધું જ વિગતવાર રીતે એમાં આવ્યું છે. જ્યારે ઉદ્યોગ સાહસિકો માટે ચોક્કસ પ્રકારનું કૌશલ્ય શીખવું ખૂબ જ જરૂરી બને ત્યારે મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તેના ઇન્ટરએક્ટિવ લર્નિંગ મોડ્યુલ સ્પીડ ફોર યુ ની ગુજરાતમાં રજૂઆત કરવામાં આવી છે. સંસ્થા મુખ્યત્વે ઔદ્યોગિક સાહસિકો માટે સતત શિક્ષણની કામગીરી કરે છે અને હવે લર્નિંગના માર્કેટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમદાવાદમાં આ મોડ્યુલ રજૂ કરતા IILDના સ્થાપક અને પ્રમોટર પ્રવીણ દરિયાએ જણાવ્યું હતું કે આ મોડેલ 8 CDમાં સમાવ્યું છે. એમાં બિઝનેસના સમુદાયો માટે કેટલાક નવા અને પસંદગીના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તેમના માટે ખૂબ જ મહત્વના છે. હાલમાં શીખવાનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી છે. અમે તેને અન્ય પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરવા પ્રયાસ કરીશું. હવે પછીના તબક્કામાં ભારત અને વિદેશમાં તૈયાર કરાયેલી અભ્યાસ સામગ્રીનું ડિજિટલ ફોર્મેટ રૂપાંતર કરવામાં આવશે અને તે મહત્તમ લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ પણ કરવામાં આવશે. પહેલા તબક્કામાં IILD તેની ટ્રેનિંગ લર્નિંગની સર્વિસમાં 500 થી વધુ ઉદ્યોગ સાહસિકોને ઇન્દોર, પુણે, અમદાવાદ અને મુંબઈમાં ક્લાસરૂમ ટ્રેનિંગનું આયોજન કરી ઓફર કરી રહી છે. સ્પીડ ફોર યુના સંપર્ક પછી જે ગ્રાહકોને વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોય તેઓએ કંપનીની વેબસાઇટ પરથી વધુ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. मुंबई में और अहमदाबाद में हम लोग 2 साल से अवेलेबल हैं और हम लोग इस बिज़नेस में 5 साल से हैं. हम बेसिकली एंटरप्रेन्योर कोचिंग का बिज़नेस करते हैं. इंडिया में हमने करीबन 6,000 एंटरप्रेन्योर्स को ट्रेनिंग दी है. इसके अलावा हमारा एक प्रोग्राम है जो बहुत यूनिक प्रोग्राम है, जिसका नाम है स्पीड. स्पीड के ज़रिए हम लोग 2-way लर्निंग करते हैं. एक बार एंटरप्रेन्योर हमारे यहाँ आते हैं ट्रेनिंग लेने के लिए, वही चीज़ें हम उनके वहाँ पर जाके इम्प्लीमेंट करवाते हैं उनको. ये प्रोग्राम हमारा अच्छा चल रहा है. इसके अलावा बहुत सारे एंटरप्रेन्योर्स हमारे साथ जुड़े और उन्होंने कहा कि वी कैन यू नो स्केल इट, हम लोग और आगे कर सकते हैं. हम लोग को ऑल ओवर इंडिया पहुंचना चाहिए और बहुत सारे एंटरप्रेन्योर्स को टच करना चाहिए और उनको लर्निंग देनी चाहिए. बट ट्रेनिंग मॉड्यूल से हम हर जगह नहीं पहुँच पाएंगे. मैं अक्सर कहता हूँ अगर हमको स्किल्ड इंडिया भी पॉसिबल करना है तो हम लोग ह्यूमन डिपेंडेंट मॉडल ना खड़ा करें, कोई टूल लॉन्च करें. उसी चीज़ को मद्देनजर रखते हुए हमने एक स्पीड फॉर यू एक टूल लॉन्च किया है जो 8 DVDs का सेट है. इन DVDs के अंदर 8 हमने DVDs रखी हैं. इनमें हमने बात करी है डेलीगेशन के ऊपर एक DVD है, इसमें फनेट वर्क के ऊपर एक DVD है. इनके अंदर सबसे बेस्ट DVD है बिजनेस स्ट्रेटजी, जिसमें हमने आपको बताया है कि आप एक पेपर के ऊपर अपने साल भर की स्ट्रेटजी कैसे यू नो लिख सकते हैं. इसमें हमने बात करी है बहुत सारे ना रिक्रूटमेंट कैसे आप कर पाएँ. इसमें हमने बात करी है लीडरशिप बहुत ज़रूरी है बिजनेस के अंदर. अगर एंटरप्रेन्योर हर काम करेगा तो नहीं चलेगा, यू नीड टू हैव अ राइट लीडरशिप. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું કે વેપાર ઉદ્યોગ કોઈ એક દેશની કે સમાજ વ્યવસ્થાનો પાયો છે, ત્યારે ગુજરાત વેપારી મહામંડળે આર્થિક અને ઔદ્યોગિક વ્યવસ્થા સુદૃઢ કરવામાં મહત્વનો ફાળો આપી દેશભક્તિનું અનન્ય પ્રમાણ રજૂ કર્યું છે. અમદાવાદ ખાતે ગઈકાલે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખને સન્માનવાના શાલીન ભર્યા કાર્યક્રમમાં રાજ્યપાલે ઉદ્યમશીલતા ગુજરાતના નાગરિકોની રગોરગમાં વસે છે તેમ ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાતીઓએ પોતાના સરળ સ્વભાવ, વ્યવસાયિક કુશળતા, સૂઝબૂઝ, બુદ્ધિચાતુર્ય અને સૌહાર્દપૂર્ણ વ્યવહારથી ઉદ્યોગ વેપાર ક્ષેત્રે નામના મેળવી છે. ગુજરાતીઓએ પોતાની ઉદ્યોગશીલતાના જોરે સમગ્ર વિશ્વમાં વેપાર ક્ષેત્રે સફળતા હાંસલ કરી રાજ્ય નહીં ભારત દેશનું પણ નામ વિશ્વમાં ઉજાગર કર્યું છે. ગુજરાતના શ્રેષ્ઠ મહાજન પરંપરા ધરાવે છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતા રાજ્યપાલે જણાવ્યું કે ઉદ્યમશીલતા સાથે
दया भाव गुजरातियों ने अन्य अन्य थी अलग पाड़े छे। व्यापारी महामंडल ना पूर्व प्रमुख नू राज्यपाले सम्मान करी महामंडल माटे तेओए आपेली अभूतपूर्व सेवानी सराहना करी हती। पूर्व प्रमुख ने अभिनंदन आप्या हता। गुजरात व्यापारी महामंडल ना प्रमुख राकेश भाई शाहे पूर्व प्रमुख ने सम्मान ना कार्यक्रम में राज्यपाल ने हार्दिक रीते आवकारता जणाव्युं हतुं के गुजरात व्यापारी महामंडल नी स्थापना 1949 માં શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રેષ્ઠી અમૃતભાઈ હરગોવિંદદાસ જેવા શ્રેષ્ઠીઓ મહાજનો દ્વારા થઈ હતી। આ અવસરે વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બિઝનેસ વુમન વિંગ્સના મહિલા સભ્યો માનદ મંત્રીઓ સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણાના ઓએનજીસી અને ખાનગી કંપનીના જોનના જૂના વેલનું રિપેરિંગ કામ ચાલતું હતું। તે દરમિયાન વેલના નંબર 185 માં લીકેજ થતા ગેસ પાણીનું પ્રેશર હાલમાં ભૂગર્ભમાંથી બહાર આવી રહ્યું છે। જ્યારે આ બનાવ થકી હાલમાં સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। જો કે તે માટેના પગલાં તાકીદે લેવામાં આવ્યા છે। મહેસાણાના ઓએનજીસીના 1500 ઉપરાંત વેલ માત્ર મહેસાણામાં જ આવેલા છે, જેમાં લાખો ગેલન ક્રૂડ ઓઇલ મહેસાણામાંથી કાઢવામાં આવે છે। પરંતુ છેલ્લા 10 વર્ષથી વેલ નંબર 185 બંધ હતો। તેના રિપેરિંગનું કામકાજ ઓએનજીસી દ્વારા ખાનગી કંપનીના કામ દ્વારા હાથ ધરવામાં આવેલું હતું, જે દરમિયાન તેમાંથી ગરમ પાણી અને હવાના પ્રેશર મારો બહાર આવતા વેલમાંથી ગેસ લીકેજ થયો હતો। જે બનાવ થકી આજુબાજુના ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું। ઓએનજીસી અમદાવાદના ઓફિસરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ આ લીકેજને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આના કારણે આજુબાજુના સંથાલ જેવા ગામમાં ગેસ લીકેજની તકલીફો પણ જોવા મળી રહી હતી। ગામવાળાને તકલીફ કે કાલે 8 વાગ્યાનો ગેસ લીકેજ થયો છે અને ગામની અંદર આખી રાત કોઈ પબ્લિક સુઈ નથી ગઈ। આખી રાત કોઈના આંખમાંથી પાણી આવ્યો, નાકમાંથી આવ્યો, ગળું બેસી ગયું છે, બોલી નહીં શકતા અને 6-7 કેસ એવા બનાશે વોમિટના કે દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે અને 8 વાગ્યાથી આજ સુધીમાં હજુ કોઈ એનું રિઝલ્ટ આવ્યું નથી। અભી હો રહા કે એર જો હૈ જો એર હમ ઇન્જેક્ટ કરતે હૈ રેલવે તો વો બેકફ્લો હો રહા હૈ। ये गैस या ऑयल नहीं है, इट इज एयर ओनली। सो ये इसमें ऑलमोस्ट मोर देन 90% इज नाइट्रोजन एंड सम अमाउंट ऑफ अदर इंप्योरिटीज आर देयर। सो इस वजह से कोई आसपास में कुछ तकलीफ हो सकती है क्या? तकलीफ तो हम मेरे ख्याल से तो नहीं होना चाहिए क्योंकि आसपास में कोई हैबिटेट है नहीं। तब जो गांव है काफी दूर है यहाँ से, तो ये एंड वो जो फ्लो है वो अभी ऊपर जा रहा है। जो गैस लीकेज की बात चल रही है नहीं, ये आप गैस वर्ड यूज मत कीजिए, ये एयर है। हाँ प्लीज, क्योंकि गैस होने से इम्प्लीकेशन दूसरा होता है। ठीक है, क्रिटिकल मीन्स ये हमको अभी कंट्रोल करना है। एक लीकेज दो साइड से हुआ था, एक साइड कंट्रोल किया, अभी सेकेंड साइड करना है। तो यहाँ ये सब सिचुएशन टैकल करने के लिए ओएनजीसी का पास एक एक्सपर्ट टीम होता है, उसको बोलता है सीएमटी, क्राइसिस मैनेजमेंट टीम। ठीक है, वो क्राइसिस मैनेजमेंट हम लोग का यहाँ भी है एंड ऑलरेडी हमने अहमदाबाद से भी 2 आदमी आ गए, ऑलरेडी वो लोग काम पे लगा हुआ है। तो मित्रों आता अत्यार सुधी ना मुख्य समाचार। समाचार नी खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।